આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એકસાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માછડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું, છતાં એ ગભરાયા નહીં. અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાત ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. મિત્રો, વાક્ય કોને કહેવાય તેની સરળ સમજ તો તમે મેળવી. હવે આ વિડીયોની અંદર આપણે એકવચન અને બહુવચનની સમજૂતી મેળવીશું. મિત્રો, એક અને એક કરતાં વધુ. જો આપણે ઉદાહરણ મારફતે મેળવીએ, અહીં એક વૃક્ષ છે એટલે એ એક વચન થયું, અને તેની સામે ઘણા બધા વૃક્ષો છે એટલે વૃક્ષોની સંખ્યા એક કરતાં વધી જાય છે, તો એનું બહુવચનમાં પરિવર્તન થાય છે. તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે માળો, તો માળા, ઘણા બધા માળા, પંખીઓના માળા. આગળ કાબર, તો કાબરો. નદી, નદીઓ. પક્ષી, પક્ષીઓ. તમને ખ્યાલ આવી ગયો ને છોકરાઓ? એક અને એક કરતાં વધુ. જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકો અને ચોરસમાં છે લખો. વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખો. મિત્રો, તમને આની સમજ તો પડી જ ગઈ હશે, અગાઉના વિડીયોમાં જોયેલું ને. હા, તો અહીં આપણે કેટલાક બીજા વાક્યો જોઈએ. ઉદાહરણ તરીકે કેટલાક વાદળા ક્યારે. મિત્રો, આ વાક્ય અધૂરું છે કે પૂર્ણ છે? અધૂરું છે ને, તો ચોરસની અંદર શું આવે એ તમારે નક્કી કરવાનું છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ, સૂરજે દીવો સળગાવ્યો. હવે આ વાક્ય પૂર્ણ છે, તો ચોરસની અંદર શું આવશે એ પણ તમારે ડિસાઈડ કરવાનું છે. હવે નીચે આપેલા સ્ક્રીન પરના વાક્યો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. મિત્રો, હવે આપણે શ્રુતલેખન કરીશું. શ્રુતલેખન વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. જુઓ, શ્રુતલેખન કોને કહેવાય? શિક્ષક બોલે અને તમે સાંભળીને લખો, તેને આપણે શ્રુતલેખન કહીએ છીએ. હવે હું અહીં એક પેરેગ્રાફ બોલીશ, તમારે સાંભળવાનો છે અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું. લોકો એને
મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલાય આગ્રહ કર્યા, પણ કંઈ મૂર્તિ ચાલે ખરી? પ્રશ્નચિહ્ન. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. જો વિદ્યાર્થી મિત્રો, જો લખવામાં તમે ચૂકી ગયા હોય તો આ સ્ક્રીન ઉપર એ પેરેગ્રાફ બતાવવામાં આવશે, તમે લખી લેજો. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ ભણતા રહેજો અને